વેલકમ ફ્રેન્ડ્સ, હું છું મોહિન ને તમે જોઈ રહ્યા છો ટેકનિકલ કાઠિયાવાડી. આજે હું વાત કરવાનો છું ટેકનોલોજીને લગતા થોડા ફેક્ટ વિશે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તો વિડીયો શરૂ કરીએ એક ઇન્ટ્રો પછી. તમે ઘણી વખત જોયું હશે કે તમારું ઇન્ટરનેટ કનેક્શન ફાસ્ટ હોય છે, પણ તોય તમે કોઈ પણ ફાઇલને ડાઉનલોડ કરવા મૂકો છો તો તે સ્પીડમાં ડાઉનલોડ થઈ શકતી નથી. આવું તમારી સાથે ઘણી વખત થયું હશે. આના પાછળનું કારણ તમને ખબર છે? નથી ખબર? આના પાછળનું મુખ્ય કારણ સર્વરની સ્પીડ હોય છે. તમે જે ફાઇલને ડાઉનલોડ કરવા મૂકી છે તે ફાઇલ ક્યાં સર્વરમાં છે અને તેની સ્પીડ કેવી છે તે ઉપર આધાર રાખે છે. જો સર્વરની સ્પીડ ઓછી હોય તો તમારે ઇન્ટરનેટ ભલે ફાસ્ટ હોય પણ તમે તે ફાઇલને સ્પીડમાં ડાઉનલોડ કરી શકતા નથી, અને જો સર્વરની સ્પીડ સારી હોય તો તમે નોર્મલ ઇન્ટરનેટ સ્પીડમાં પણ સારી રીતે ડાઉનલોડ કરી શકો છો. તમે ઘણા ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં ઓન ઓફનો સિમ્બોલ જોયો હશે, પણ શું તમને ખબર છે કે આ સિમ્બોલ આવો શું કામ છે? નથી ખબર? ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે મોબાઈલ, કોમ્પ્યુટર ઉપર રહેલો તમામ ડેટા એ બાઇનરી કોડમાં પ્રોસેસ થતો હોય છે, અને બાઇનરી કોડ હંમેશા 0 અને 1ની વચ્ચે લખવામાં આવે છે. એટલે જેમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઓન કરવાથી લઈ અને ઓફ કરવા સુધી તમામનો તેમાં સમાવેશ થતો હોય છે. આથી ઓન ઓફને દર્શાવવા માટે એક સિમ્બોલ તૈયાર કરવામાં આવ્યો, જેમાં બાઇનરી કોડ 0 અને 1નો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં 0 એટલે કે ઓફ અને 1 એટલે કે ઓન, અને આ બંનેના કોમ્બિનેશનથી આ સિમ્બોલ બનાવવામાં આવ્યો હતો. આના વિશે મોટાભાગના લોકોને નથી ખબર હોતી, જે હવે તમે જાણો છો. તમને ખબર છે કે તમારો ફોન એ મલ્ટીટાસ્કિંગ કરે છે, એટલે કે એક સાથે તમારા ફોનની અંદર 2 કે તેથી વધુ એપ્લિકેશનનો યુઝ તમે એક સાથે કરી શકો છો. પણ શું તમે માની શકો જો હું કહું કે તમારો ફોનમાં રહેલું પ્રોસેસર એક સમયે એક જ એપ્લિકેશનનો યુઝ કરી શકે છે? હા, તમારા ફોનની અંદર રહેલ પ્રોસેસર એક સમયે એક જ એપ્લિકેશનનો યુઝ કરી શકે છે, અને ઘણા લોકોને આના વિશે નથી ખબર હોતી. તમારા ફોનનું પ્રોસેસર છે તે એક પછી એક તમારા આપેલા ટાસ્ક ઉપર પ્રોસેસિંગ કરે છે, અને તે એટલું બધું ફાસ્ટ હોય છે કે તમને એમ લાગે છે કે તે એક સાથે ઘણા એપ્લિકેશન ઉપર મલ્ટીટાસ્કિંગ કરે છે, પણ રિયલમાં તે એક સમયે એક જ એપ્લિકેશન ઉપર પ્રોસેસ કરી શકે છે. કોઈ પણ કંપની માટે તેનો સિમ્બોલ જ તેની ઓળખાણ હોય છે, અને આ સિમ્બોલ કોઈ પણ બીજી કંપની યુઝ ના કરી શકે તે માટે તેને પેટન્ટ કરાવવામાં આવે છે. પણ શું તમને ખબર છે, એપલ જેવી મોટી કંપનીનો સિમ્બોલ તે કંપનીએ તેને પેટન્ટ કરાવ્યો જ નથી, એટલે કે કોઈ પણ કંપની આ સિમ્બોલનો યુઝ કરી શકે છે અને તેના પ્રોડક્ટમાં લગાવી શકે છે. આ વિશે ઘણા લોકોને નથી ખબર. શું તમે સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે? લગભગ બધા લોકોએ આ નામ સાંભળ્યું જ છે. તે એપલ કંપનીના ફાઉન્ડર છે. પણ શું તમને ખબર છે કે તેને તેમની કંપનીના કોઈ પણ પ્રોડક્ટ જેવા કે આઈફોન, આઈપેડ કે કોઈ મેકબુક માટે કોઈ પણ કોડિંગ કર્યું નથી? તે એક સારા એવા સેલ્સમેન હતા અને માત્ર પ્રોડક્ટનું માર્કેટિંગ કરતા હતા. તે કોઈ પણ પ્રોડક્ટ માટે કોડિંગ કરતા નહોતા, અને આ વિશે ઘણા લોકોને નથી ખબર હતી. તમે બધાએ ફાયરફોક્સ બ્રાઉઝર યુઝ કર્યું જ હશે અને તેનો લોગો પણ જોયો હશે, પણ શું તમને ખબર છે કે તેના લોગોમાં રહેલ ઇમેજ એ કોઈ પણ ફોક્સ એટલે કે શિયાળનો નથી, તેમાં એક રેડ પાંડાના પિક્ચરનો યુઝ કરવામાં આવ્યો હતો. ઘણા લોકોને માત્ર નામમાં ફોક્સ હોવાથી તેમાં ફોક્સનું પિક્ચર હોય તેમ સમજતા હતા, પણ તે ખોટું છે. તે એક રેડ પાંડાનો પિક્ચર છે, જેના વિશે ઘણા લોકોને નથી ખબર હોતી. તો આજ માટે આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, અને જો આવી ટેકનોલોજી વિશેની વધુ માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. અને હવે તમે આગળ ટેકનોલોજીને લગતા કયા ટોપિક ઉપર વિડીયો જોવા માંગો છો તે માટે કમેન્ટ કરો. તો હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.